अमृतम तु विद्या निरंजन स्कूल स्टैंडर्ड 11th कॉमर्स सब्जेक्ट अकाउंट पार्ट 1 चैप्टर नंबर 4 आमनोन एटले के जर्नल। ओके विद्यार्थी मित्रों, लेक्चर की शुरुआत प्रार्थना थी करिए। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी ए ब्रिलियंट स्टार Thou art the mighty and powerful। हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली है। चाहिए तो निरंजन स्कूल एंड मनोज सर प्रेजेंट्स A unique way to learn account। नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11th कॉमर्स सब्जेक्ट एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड छे 154 एटले के नामाना मूल तत्वों। चैप्टर नंबर 4 लेक्चर नंबर 10 क्रिएटेड बाय परमार मनोज। ओके विद्यार्थी मित्रों, प्रकरण नंबर 4 आम नोंध एटले के जर्नल, एनी अंदर आज आगळ वधीए। लास्ट लेक्चर में आपणे बैंक ने लगता व्यवहारनो दाखलो कम्प्लीट करी चूक्या छीए। एवो ज एक उदाहरणनो दाखलो तमे होमवर्क में जे कीधो तो ए करी लीधो हशे, तमारी फेरबुक में लखी लीधो हशे। एना पछीनी रीत आवे छे विद्यार्थी मित्रों, पेज नंबर 72 ऊपर छे जे उदाहरण कम्प्लीट कर्युं एना नीचे ज आप्युं छे। लोन ने लोन नु व्याज, लोन एंड इंटरेस्ट ऑन लोन एटले के लोन ने लोन नु व्याज, तो एनी थियरी पहला लई लई पछी नानो आम तो एनो दाखलो छे एनी चर्चा आपणे करीशुं। चलो जोईए लोन अने लोन नु व्याज अंगेना व्यवहारोने बे भागमां वर्गीकृत करी शकाय। लोन अने लोननु व्याज एना जे व्यवहारो छे विद्यार्थी मित्रों, एने तो के बे भागमां वर्गीकृत करी शकाय छे। एना बे भाग पड़े छे। नंबर एक छे लीधेल लोन अथवा तो चूकवेल लोन अने चूकववा पात्र व्याज। लीधेली लोन अथवा चूकवेली लोन अथवा चूकववा पात्र व्याज, चूकवेल व्याज होय चूकववा पात्र व्याज होय। बीजू छे धीरेल लोन अने मळेल व्याज अथवा मळवा पात्र व्याज, ओमां चूकवेल व्याज अथवा चूकववा पात्र व्याज, आमां मळेल व्याज अथवा मळवा पात्र व्याज। धીરેલી લોન એટલે આપણે કોકને આપી હોય, ધિરાણ કર્યું હોય, ધીરેલી લોન લીધેલી એટલે આપણે કોકની પાસેથી ઉછીના લીધા હોય તો લીધેલી લોન। ઓકે ચાલો જોઈએ આગળ। ધંધો ચલાવવા માટે માલિકની મૂડી ઉપરાંત વધારાના નાણાંની જરૂરિયાત ઊભી થાય છે। કોઈ પણ ધંધો ચલાવવો હોય તો એના માટે માલિકની મૂડી તો જોઈએ જ, ઉપરાંત વધારાના નાણાંની પણ જરૂરિયાત ઊભી થાય છે। આવા સંજોગોમાં વેપારી દ્વારા બેંક, સરાફી સંસ્થા, અન્ય વ્યક્તિ પાસેથી અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લેવામાં આવે છે। બરાબર, નાણાં છે ઉછીના લેવામાં આવે છે। આ રીતે ઉછીની લીધેલી રકમ એટલે લીધેલી લોન। આ રીતના વિદ્યાર્થી મિત્રો, ઉછીની લીધેલી રકમ એટલે શું થશે તો કે લીધેલી લોન। ઘણી વખત ધંધાના ફાજલ, ફાજલ એટલે વધારાના, ઘણી વખત ધંધાના ફાજલ એટલે કે વધારાના નાણાંમાંથી કર્મચારીઓ કે અન્ય વ્યક્તિને ઉછીના નાણાં આપવામાં આવે તો તેને આપેલ કે ધીરેલી લોન કહે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ધંધાના ફાજલ એટલે કે વધારાના નાણાંમાંથી કર્મચારીઓ કે અન્ય વ્યક્તિને ઉછીના નાણાં આપવામાં આવે, આપણે ઉછીના આપીએ તો એને આપેલી લોન અથવા તો ધીરેલી લોન પણ કહે છે। બંને પ્રકારના લોન ખાતા એ વ્યક્તિના જ ખાતા છે, લીધેલી હોય કે આપેલી લોન હોય। આ બંને પ્રકારના લોનના ખાતા કેના ખાતા છે તો કે વ્યક્તિના જ ખાતા છે।
તેથી તેને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. કયો નિયમ લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો? યસ, વ્યક્તિ ખાતાનો નિયમ. એટલે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. નક્કી કરેલ દરે ચોક્કસ સમયના અંતે લોન પર વ્યાજ ગણવામાં આવે છે. નક્કી કરેલ દરે ચોક્કસ સમયના અંતે લોન ઉપર શું થશે? તો કે વ્યાજ ગણવામાં આવે છે. લીધેલી લોન પરનું વ્યાજ એ ધંધાનું ખર્ચ ગણાય છે. લીધેલી લોન ઉપરનું વ્યાજ એ શું ગણાશે? તો કે ધંધાનું ખર્ચ ગણાય છે. તેથી વ્યાજ ખાતું ઉધાર થાય છે. જો વ્યાજ ધંધાનો ખર્ચ છે, લીધેલી લોન ઉપર આપણે વ્યાજ ચૂકવવાનું થાય એટલે ખર્ચ ગણાય છે, વ્યાજ ખાતું ઉધાર થાય છે. જ્યારે આપેલી કે ધીરેલી લોન પર વ્યાજ મળે છે, આપેલી લોન હોય કે ધીરેલી લોન હોય એના ઉપર વ્યાજ આપણને મળે છે એમ કહેવાય. અહીં વ્યાજ ઉપજ હોવાથી વ્યાજ ખાતું જમા કરવામાં આવે છે. વ્યાજ શું છે વિદ્યાર્થી મિત્રો? ઉપજ. અને ઉપજ હોવાથી વ્યાજ ખાતું જમા કરવામાં આવે છે. લીધેલ લોન ધંધાનું દેવું ગણાય છે. લીધેલી લોન છે એ ધંધાનું દેવું છે. જો આપેલી લોન એ લેણું કહેવાય એટલે વ્યાજ આપણી ઉપજ એટલે વ્યાજ જમા. લીધેલી લોન ધંધાનું દેવું ગણાય છે એટલે એના ખાતે શું થાય? જમા થાય છે. લીધેલી લોન જમા, આપેલી લોન ઉધાર. ધીરેલી લોન અથવા આપેલી લોન ધંધાનું લેણું ગણાય છે તેથી તેના ખાતે ઉધાર થાય છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો લોન અને લોનના વ્યાજ અંગેની માહિતી તમારે સૌ પ્રથમ લખી લેવાની છે આ થિયરી, બરાબર. પછી સ્વાધ્યાયનો દાખલો આપણે પહેલાં કરવાનો છે. તો સ્વાધ્યાય દાખલા નંબર 7, લોન અને વ્યાજના વ્યવહારો. રકમ વાંચું છું, જુઓ. નીચેના વ્યવહારો પુષ્કરની આમ નોંધમાં લખો. 2014 ફેબ્રુઆરી 1. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી ₹20,000ની 12%ની લોન લીધી. હવે શું 12% વ્યાજ દેવાનું? પણ અત્યારે નહીં, હજી તો મેં લોન લીધી છે. લોન લઈએ એટલે રોકડ જ આવે ને ધંધામાં, અને રામ આપનાર થયો એટલે રામની લોન ખાતે જમા. પેલા રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 20,000, તે રામની લોન ખાતે જમા 20,000. વ્યાજ આપને કે અત્યારે ગણવાનું? અત્યારે નહીં. 3 તારીખ લક્ષ્મણને ₹5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. ઉછીના આપ્યા એટલે લોન તરીકે જ આપ્યા કહેવાય. તો રોકડ જાય છે, જાય તો જમા. લક્ષ્મણ લેનાર થયો એટલે લક્ષ્મણ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 5,000. હા, તમે એમ પણ લખી શકો લક્ષ્મણને લોન ખાતે જમા, લોન તરીકે જ આપ્યા હોય. 8 તારીખ ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. કીધું છે આવે તો ઉધાર, બરોબર. તો ભરતની લોન ખાતે ઉધાર 800, બરોબર, અને વ્યાજના 200 રોકડા મળ્યા છે એટલે રોકડ આવે તો ઉધાર, બરોબર. તો લોન છે એ 800 ને વ્યાજના 200 છે એ ઉધાર. રોકડા 1,000 મળ્યા ને એટલે રોકડ ખાતે ઉધાર 1,000. તે ભરતની લોન ખાતે 800, તે લોનના વ્યાજ ખાતે 200, કારણ કે ઉપજ કહેવાય એટલે બે જમા થશે. 10 તારીખ સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કર્યા ને 400 વ્યાજ ચૂકવ્યું. જાય જાય તો જમા, રોકડ જમા થશે, બરોબર. સીતા લેનાર, સીતા પાસેથી લીધેલી લોન એટલે સીતાને આપશે એટલે ચૂકવશું, રોકડ જાય છે. એટલે સીતાની લોન ખાતે ઉધાર 5,000, લોનના વ્યાજ ખાતે ઉધાર 400, તે રોકડ ખાતે જમા 5,400 થશે. 12 તારીખ કૌશલને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે કૌશલની લોનના વ્યાજ ખાતે જમા. 15 તારીખ રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂક્યું.
હવે પહેલી તારીખમાં જો રામ પાસેથી 20,000ની લોન લીધી, કેલ્ક્યુલેટરમાં 20,000 કરો ગુણ્યા 12 કરો અને ટકાની નિશાની દબાવી દો એટલે 2400 રૂપિયા આવશે. 12 દુ 24 2400 રૂપિયા એ આખા વરનું થયું, એક માસનું કીધું એટલે ગુણ્યા 1 કરો ભાગ્યા 12 કરો, બરાબર? એટલે એક માસનું વ્યાજ, 3 માસનું કીધું હોય તો ગુણ્યા 3 ભાગ્યા 12, કારણ કે વર્ષમાં 12 મહિના હોય એટલે ભાગ્યા 12 જ કરવાના, બરાબર? 2 માસનું કીધું હોય તો ગુણ્યા 2 ભાગ્યા 12 એ રીતના કરવાના, બરાબર? એ આપણે હમણાં જોઈએ સમજૂતીમાં. લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા, બરાબર? હજી તો લેણા થયા છે વિદ્યાર્થી મિત્રો, મળ્યા નથી. એટલે લક્ષ્મણની લોનના વ્યાજ ખાતે ઉધાર, બરાબર? વ્યાજના છે એટલે વ્યાજના જમા કરશું લોનના ઉધાર. ચાલો જોઈએ વારા પરથી એન્ટ્રી. પુષ્કરની આમનોંધ 2014 ફેબ્રુઆરી 1, રોકડ ખાતે ઉધાર 20,000, તે 12% રામની લોન ખાતે જમા 20,000. બાજે રામ પાસેથી લોન લીધી તેના 3 તારીખ લક્ષ્મણને 5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા, તો 8% લક્ષ્મણને ધીરેલી લોન ખાતે, ઓલી આપેલી કહેવાય, લીધેલી કહેવાય, આ ધીરેલી અથવા આપેલી, 8% લક્ષ્મણને ધીરેલી લોન ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે જમા 5,000. લક્ષ્મણને લોન આપી તેના 8 તારીખ, ભરતને આપેલી લોનના 800 ને વ્યાજના 200 રોકડા મળ્યા. રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 1,000, તે ભરતની લોન ખાતે જમા 800, તે લોનના વ્યાજ ખાતે જમા 200. બાજે ધીરેલ લોનના અને વ્યાજના મળ્યા તેના 10 તારીખ, સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કર્યા અને 400 વ્યાજ ચૂકવું, તો સીતાની લોન ખાતે ઉધાર 5,000, લોનના વ્યાજ ખાતે ઉધાર 400, તે રોકડ ખાતે જમા 5,400. બાજે લોન અને વ્યાજના ચૂકવ્યા તેના, તો લોનના અને વ્યાજના ચૂકવ્યા છે. 12 તારીખ, કૌશલને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું છે, મળે એટલે આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 200, તે લોનના વ્યાજ ખાતે જમા 200. બાજે કૌશલને ધીરેલી લોન પર વ્યાજ મળ્યું તેના 15 તારીખ, રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવું, હવે આ સમજો બરોબર, લોનના વ્યાજ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે જમા 200. બાજે રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. હવે કેમ આવ્યા, તો એની ગણતરી તમારે અહીંયા સાઈડમાં દર્શાવી દેવાની, તમે અહીંયા લખી શકો છો. શું કરવાનું, તો પહેલાં જો રામ પાસેથી કેટલાની લોન લીધી હતી, તો કે 20,000, એટલે અહીંયા 20,000 લખજો, ગુણ્યા 12% કરજો, ગુણ્યા 1/12, એટલે 200 આવશે. 20,000ના 12% એટલે 2400 રૂપિયા આખા વર્ષનું વ્યાજ, તો 1 મહિનાનું 200 થાય ને, 1 માસનું વ્યાજ ચૂકવું તેને. પછી 18 તારીખ, લક્ષ્મણની લોન ઉપર વ્યાજના 75 લેણા થયા, મળ્યા નથી હજી એટલે રોકડ નહીં આવે. જો લક્ષ્મણ ખાતે ઉધાર 75, તે લોનના વ્યાજ ખાતે જમા 75. લક્ષ્મણ પાસે લેણા એટલે આપણે લક્ષ્મણ પાસે માગીએ હજી, બરાબર? રોકડા મળ્યા નથી. ઓકે, બાબત જે લક્ષ્મણને ધીરેલી લોન પર વ્યાજ લેણું થયું તેના, બરાબર છે? સરવાળો કરી નાખશો એટલે 31,875 કુલ સરવાળો મળી જશે, બરાબર? તો અહીંયા લોન અને લોનના વ્યાજનો દાખલો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. આવો જ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, ઉદાહરણ નંબર 7 પેજ નંબર 72 ઉપર છે વિદ્યાર્થી મિત્રો. જે લોનના વ્યાજની થિયરી પૂરી થાય એની નીચે 3-4 એન્ટ્રીજ છે, તો એ તમારે આ દાખલો સ્વાધ્યાયનો થઈ જાય, પછી ઉદાહરણ નંબર 7 પેજ નંબર 72 ઉપરથી કરવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીઝ વિડીયો.